સમાચારમાં વાત કરીએ તો કોળી સમાજની લાગણી દુભાવતો વિડીયો વાયરલ થતા માણાવદરનો કોળી સમાજ લાલઘૂમ જવાબદારો સામે પગલાં ભરવા પીએસઆઈને આવેદનપત્ર પાઠવ્યું છે. જી હા, માણાવદરના બે શખ્સોએ કોળી સમાજની લાગણી દુભાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા માણાવદર કોળી સમાજના લોકો રોષની લાગણીમાં પ્રસરી ગયા છે. માણાવદર કોળી સમાજના આગેવાનોએ એકત્રિત થઈને આજે માણાવદર પોલીસ સ્ટેશનમાં તથા જિલ્લા પોલીસ અધિકારી, જુનાગઢ સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ વગેરેને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આ વિધાનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગત 24 ઓક્ટોબરે માણાવદર શહેરના વાદીવાસ વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ચુડાસમા તથા ધર્મેશ ભટ્ટ બંને કોળી સમાજની લાગણી દુભાવતો એક વિડીયો વાયરલ બનાવીને વિડીયોને વાયરલ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો આ બંને જણાને સામે કડક પગલાં ભરવા અને કોળી સમાજને ન્યાય અપાવવા લાગણીની માંગણી કરાઈ છે. હું ભૂતિયા યોગેશ, એડવોકેટ માણાવદર. માણાવદર મુકામે અસામાજિક તત્વોએ સમસ્ત કોળી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરેલ છે, જેના અનુસંધાને આજરોજ અમે સમસ્ત ઘેડિયા કોળી સમાજ એક સાથે ભેગો થઈ અને પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે અરજી કરવા આવેલ છીએ. તો અમારી અરજી આધારે સાહેબ વહેલી તકે તેની સામે યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી સમસ્ત કોળી સમાજની માગણી છે. મારું નામ વિજયભાઈ બાબુભાઈ બાટવિયા. અમારી કોળી જ્ઞાતિ બધા ભેગા થઈને અત્યારે અમે પોલીસ સ્ટેશને અરજી દેવા આવ્યા છીએ. એક તંત્રએ અમારે કોળી નાત ઉપર વિડીયો વાયરલ કરેલો છે. અબોલી બોલી એ રીતે અમે પોલીસને અરજી કરવા આવ્યા છીએ. એ રીતે પોલીસોને કાર્યવાહી કાયદેસર કરે એવી અમારી કોળી સમાજની માંગ છે.